नमस्ते मित्रों, आजना आ वीडियो में आपणे कंसना प्रकार अने तेनु सादुरूप शीखीशुं। कंसना कुल चार प्रकार छे, रेखा कंस, नानो कंस, छगड़ियो कंस अने मोटो कंस। कंस खोलवानी क्रिया क्रमशः थाय छे। सौ प्रथम रेखा कंस खुले छे, त्यार पछी नानो कंस खुलशे, त्यार पछी छगड़ियो कंस અને છેલ્લે મોટો કૌંસ ખોલવામાં આવે છે। ખાસ નોંધ છે કે કૌંસ ખોલવાની ક્રિયામાં કૌંસની બહાર એટલે કે કૌંસની જે આગળ નિશાની અથવા સંખ્યા રહેલી હોય તેનો ગુણાકાર કૌંસમાં રહેલ સંખ્યા સાથે થશે। માત્ર કોઈ જો નિશાની કૌંસની બહાર હોય તો પણ આપણે એનો ગુણાકાર છે એ કૌંસની અંદર રહેલી સંખ્યા સાથે કરવાનો રહેશે, જે આપણે સાદુરૂપના ઉદાહરણ ગણીને સમજીશું। उदाहरण पेलू, छगड़िया कौंस नी अंदर नानो कौंस छे 12 भाग्या 4 वधता रेखा कौंस नी अंदर छे 4 गुणिया 2 ओछा 3 अने छगड़ियो कौंस पूरो थाय छे। तो सौ प्रथम कौंस खोलवानी क्रिया मुजब रेखा कौंस छे तेनु आपणे गुणाकार करीशुं, 4 गुणिया 2 करता 8 થાય છે। બાકીના પદો આપણે એમ જ લખી દઈશું। છગડીયા કૌંસની અંદર 12 ભાગ્યા 4, હવે અહીં જે 8 જવાબ મળ્યો છે એને વત્તાની નિશાની સાથે ગુણતા વધતા જ રહેશે, વધતા 8 ઓછા 3 છગડીયો કૌંસ પૂર્ણ થાય છે। ત્યાર પછી નાના કૌંસનું સાદુરૂપ આપીશું। કૌંસની આગળ વધતાની નિશાની અથવા કઈ નિશાની ન હોય તો વધતાની નિશાની જોઈ છે, ત્યારે અંદરના પદની નિશાનીમાં કોઈ ફેરફાર થતો નથી। પણ તો જો કૌંસની બહાર ઓછાની નિશાની હોય ત્યારે કૌંસની અંદર રહેલા પદની નિશાની બદલે છે। સૌપ્રથમ આપણે કૌંસની અંદરનું સાદુરૂપ આપીએ તો 12 ભાગ્યા 4 કરતા જવાબ મળશે 3। તો અહીં કૌંસની આગળ કોઈ નિશાની છે નહીં તો આપણે લખીશું 3 વધતા 8 ઓછા 3। આ બંને પદની નિશાની સરખી છે તો આપણે સરવાળો કરીશું અને એમાંથી આપણે 3 બાદ કરીશું। 8ને 3 11 થશે, એમાંથી 3 આપણે બાદ કરતા જવાબ મળશે 8। બીજું ઉદાહરણ જોઈએ, ઓછા 4 છગડીયા કૌંસમાં 200 ભાગ્યા 5 વધતા 1 નાના કૌંસની અંદર 5 મોટો કૌંસ પૂરો થાય છે। તો અહીં સૌ પ્રથમ નાના કૌંસનું આપણે સાદુરૂપ આપીશું, બાકીના પદ છે એમ જ લખી દેવાના છે। ઓછા 4 છગડીયા કૌંસની અંદર 200 ભાગ્યા 5 છગડીયો કૌંસ પૂરો। હવે અહીં 1ની નિશાની વધતાની છે અને 5ની નિશાની ઓછાની છે। ગુણાકારની ક્રિયામાં ઓછાની નિશાની 1 વખત આવે છે તો વત્તા 1 ગુણ્યા 5 કરવાથી જવાબ મળશે ઓછા 5। હવે છગડીયા કૌંસનું આપણે સાદુરૂપ આપીએ તો બાકીના પદ એમ જ આપણે લખી દેશું। અહીં ઓછા 4 છગડીયા કૌંસનું સાદુરૂપ આપતા 200 ભાગ્યા 5 કરીશું તો 40 જવાબ મળશે ઓછા 5 મોટો કૌંસ પૂરો। હવે વધતા 40 ગુણ્યા ઓછા 4 કરતા જવાબ મળશે ઓછા 160। અહીં ઓછાની નિશાની છે, અંદરની નિશાની વધતાની છે। ગુણાકારના નિયમની અંદર શીખવેલું છે કે ગુણાકારની ક્રિયામાં જો ઓછાની નિશાની 1 વખત આવે તો જવાબમાં ઓછાની નિશાની મૂકવાની છે અને પદોનો ગુણાકાર કરવાનો છે। કૌંસની આગળ રહેલી સંખ્યા કે નિશાની છે એ હંમેશા અંદરના પદને ગુણે જ છે। ત્યાર પછી ઓછા 5 આપણે એમ જ લખી દઈશું, મોટો કૌંસ છોડીએ તો બંને પદની નિશાની સરખી છે એટલે સરવાળો થશે અને જવાબમાં ઓછાની નિશાની આવશે, કારણ કે 160ની નિશાની ઓછાની છે। તો ઓછા 160 અને ઓછા 5 એ બંનેનો સરવાળો કરતા જવાબ મળશે 165 અને નિશાની આવશે ઓછાની, તો જવાબ આવશે ઓછા 165। હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ, 4 વધતા છગડીયા કૌંસમાં ઓછા 4 ગુણ્યા ઓછા 4 છગડીયો કૌંસ પૂરો વધતા નાના કૌંસની અંદર 4 ગુણ્યા 4 મોટો કૌંસ
અને નાનો કૌંસ બંને પૂરા. તો સૌ પ્રથમ આપણે નાના કૌંસનું સાદુરૂપ આપીશું, બાકીના પદ એમ જ લખી દેવાના છે. બરાબર ચાર વધતા છગડીયા કૌંસમાં ઓછા ચાર ગુણ્યા ઓછા ચાર છગડીયો કૌંસ પૂરો. હવે અહીં સાદુરૂપ આપીએ તો ચોકે ચોકે સોળ થશે, અને નિશાની બેની સરખી જ છે, વત્તાની જ છે, પ્લસની નિશાની છે, તો નિશાની પ્લસ જ આવશે. જો ઓછાની નિશાની એક વખત આવે તો જવાબમાં ઓછાની નિશાની આપણે મૂકવાની છે, તો વત્તા સોળ આવશે, મોટો કૌંસ પૂરો. હવે આપણે છગડીયા કૌંસનું સાદુરૂપ આપીશું. તો બરાબર મોટા કૌંસની અંદર ચાર ઓછા ચાર ગુણ્યા ઓછા ચાર, ગુણાકારની ક્રિયામાં ઓછાની નિશાની બે વખત આવે તો જવાબમાં વધતા થઈ જાય છે, અને ચોકે ચોકે સોળ. તો આપણે અહીં લખીશું વધતા સોળ, અને આ છે વધતા સોળ, મોટો કૌંસ પૂરો. આગળ તમામે તમામ પદની નિશાની સરખી છે, તો મોટો કૌંસ આપણે ખોલતા ત્રણેય પદનો સરવાળો કરીશું તો જવાબ મળશે છત્રીસ. ઉદાહરણ નંબર ચાર, મોટા કૌંસમાં નવ્વાણું ઓછા છગડીયા કૌંસની અંદર સાત વત્તા ચાર ઓછા નાના કૌંસમાં નવ ગુણ્યા ઓછા નવ, નાનો કૌંસ પૂરો અને મોટો કૌંસ પણ પૂરો. તો બરાબર સૌ પ્રથમ આપણે નાના કૌંસનું સાદુરૂપ આપીશું, બાકીના પદ એમ જ લખી દેવાના છે. નવ્વાણું ઓછા છગડીયા કૌંસમાં સાત વધતા ચાર. અહીં ઓછા નવ ગુણ્યા વત્તા નવ, ગુણાકારની ક્રિયામાં ઓછાની નિશાની એકી વખત આવે છે, તો આપણે લખીશું ઓછા નેવે નેવે એક્યાસી. હવે આ ઓછા એક્યાસીનો ગુણાકાર ઓછાની નિશાની સાથે કરતાં ગુણાકારની ક્રિયામાં ઓછાની નિશાની બે વખત આવતા વધતાની નિશાની થશે, અને વધતા એક્યાસી જવાબની અંદર આવશે. બરાબર નવ્વાણું એમ જ રહેશે, છગડીયા કૌંસનું આપણે સાદુરૂપ આપીએ તો સાતને ચારનો સરવાળો કરતા જવાબ મળશે અગિયાર. આ અગિયારને કૌંસની આગળ રહેલી નિશાની, ઓછાની નિશાની અને વત્તાની નિશાની અલગ અલગ નિશાની છે, એકી વખત ઓછાની નિશાની આવતી હોવાથી આપણે જવાબમાં લખીશું ઓછા અગિયાર વધતા એક્યાસી. નવ્વાણું અને એક્યાસીની નિશાની સરખી છે, તો આપણે બંનેનો સરવાળો કરીશું અને તેમાંથી અગિયાર છે એ બાદ કરવાના છે. તો અહીં લખીશું નવ્વાણું વધતા એક્યાસી અને ઓછા અગિયાર. નવ્વાણું વધતા એક્યાસી કરતાં એકસો એંસી થશે, એકસો એંસી ઓછા એકસો એંસી ઓછા અગિયાર થશે. એકસો એંસીમાંથી આપણે અગિયાર બાદ કરીશું તો જવાબ મળશે એકસો ઓગણસિત્તેર. તો આવી રીતે કૌંસ ખોલવાની ક્રિયામાં ખાસ આપણી જ્યાં ભૂલ પડે નિશાનીઓમાં જ ભૂલ પડે છે, તો આવી નિશાનીમાં ભૂલ ના પડે એની આપણે કાળજી રાખવાની છે. અને આ સાદુરૂપ માટેના નિયમોનો વિડીયો પણ અપલોડ કરેલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે.